Myself, J.C. Dave, Government Polytechnic, Ahmedabad. આપણે ગયા લેક્ચરની અંદર વેક્ટરના એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરી. આપણે મોડ્યુલસ કઈ રીતે ફાઇન્ડ કરાય એ જોઈ ગયા, યુનિટ વેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરાય એ જોઈ ગયા, ડાયરેક્શન કોસાઇન્સ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એના એક્ઝામ્પલ પણ જોઈ ગયા આપણે. એના આધારિત આપણે જીટીયુમાં અથવા તો એક્ઝામમાં કઈ રીતે એક્ઝામ્પલ પૂછાય છે એના વિશે પણ ચર્ચા કરી. વી ઓલ્સો સ્ટડી અબાઉટ પ્રોડક્ટ ઓફ વેક્ટર. આપણે એ પણ ચર્ચા કરી કે વેક્ટરનો પ્રોડક્ટ બે રીતે થઈ શકે. એક ટાઈપ છે ડોટ પ્રોડક્ટ અને બીજી ટાઈપ છે ક્રોસ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ વિશે પણ આપણે ચર્ચા કરી કે જ્યારે બે વેક્ટર આપેલા હોય એન્ડ ઇફ યુ ટેક ડોટ પ્રોડક્ટ ઓફ ધીસ ટુ વેક્ટર્સ ત્યારે આન્સરમાં આપણને રિયલ નંબર મળે છે, એટલે કે બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ એક સ્કેલર મળે છે. નાવ વી સી એન્ડ ટેલ ઇટ ઓફ. પ્રોડક્ટ ઓફ વેક્ટર, એ પ્રોડક્ટ ઓફ વેક્ટરના બે પ્રકાર છે. ફર્સ્ટ ડોટ પ્રોડક્ટ એન્ડ સેકન્ડ ક્રોસ પ્રોડક્ટ. હવે ડોટ પ્રોડક્ટ કઈ રીતે થાય એની આપણે ચર્ચા ગયા લેક્ચરમાં કરી. એફ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 એન્ડ વાય બાર ઇઝ ઇક્વલ ટુ -1, 4 એન્ડ 6. ધેન આ બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ વી ડિનોટ ઇટ બાય એક્સ બાર ડોટ વાય બાર. એટલે ડોટ પ્રોડક્ટને દર્શાવવા માટે ધીસ ઇઝ ધ નોટેશન, આ સંકેત છે. એન્ડ એક્સ બાર ડોટ વાય બાર, વી ફાઇન્ડ એક્સ બાર ડોટ વાય બાર, વી મલ્ટીપ્લાય ફર્સ્ટ એલિમેન્ટ, એટલે પહેલા એલિમેન્ટનું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું -1, ધેન ટેક મલ્ટિપ્લિકેશન ઓફ સેકન્ડ એલિમેન્ટ, સો આઈ ગેટ +8, એન્ડ ધેન ટેક મલ્ટિપ્લિકેશન ઓફ થર્ડ એલિમેન્ટ, સો આઈ ગેટ +18. સો ઇન ધ લાસ્ટ આઈ ગેટ -1, +8, 7, એન્ડ 7, +18, સો આઈ ગેટ 25. સો હિયર વેન આઈ ફાઇન્ડ ડોટ પ્રોડક્ટ ધેન આન્સર ઇઝ રિયલ નંબર, સો ધીસ ઇઝ અ સ્કેલર. હવે આ ટાઈપના એક્ઝામ્પલ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. નાવ વી સી ધીસ ટાઈપ ઓફ એક્ઝામ્પલ ઓન પીપીટી. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ -4, 9, 6, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0, 7, 10, ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ -1, 6, 6, ધેન સો દેટ એક્સ બાર -ઝેડ બાર ડોટ વાય બાર -ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે હિયર ઇન ધ એક્ઝામ્પલ યુ આર ગીવન ધ વેલ્યુ ઓફ એક્સ બાર, વાય બાર એન્ડ ઝેડ બાર. એટલે કે એક્ઝામ્પલની અંદર તમને એક્સ બાર, વાય બાર અને ઝેડ બારની વેલ્યુ આપેલી છે. એના પરથી તમારે એક્સ બાર -ઝેડ બાર ડોટ વાય બાર -ઝેડ બાર ફાઇન કરવાના છે. સો હિયર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ -4, 9, 6, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0, 7, 10 એન્ડ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ -1, 6, 6. નાવ ફર્સ્ટ આઈ ફાઇન્ડ એક્સ બાર -ઝેડ બાર, ધેન આઈ ફાઇન્ડ વાય બાર -ઝેડ બાર, એન્ડ ઇન ધ લાસ્ટ આઈ ટેક ડોટ પ્રોડક્ટ ઓફ એક્સ બાર -ઝેડ બાર એન્ડ વાય બાર -ઝેડ બાર. સો હિયર એક્સ બાર -ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ -4, 9, 6 -1, 6, 6. સો એક્સ બાર -ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ ટેક સબટ્રેક્શન ઓફ ટુ વેક્ટર. તમને જે બે વેક્ટર આપ્યા છે એનું આપણે સબટ્રેક્શન લેવાનું છે. પહેલાં આપણે ફર્સ્ટ એલિમેન્ટનું સબટ્રેક્શન લઈએ. સો -4 -1, સો -4, +1 આઈ ગેટ -3. નાવ ટેક સેકન્ડ એલિમેન્ટ, સો 9, -6, સો આઈ ગેટ 3, એન્ડ 6, -6, સો આઈ ગેટ 0. સો એક્સ બાર -ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ -3, 3, 0. નાવ આઈ ફાઇન્ડ વાય બાર -ઝેડ બાર. હિયર વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0, 7, 10, ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ -1, 6, 6. સો વાય બાર -ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ 0, 7, 10 -1, 6, 6. એટલે કે આપણે આ બંને વેક્ટરનું સબટ્રેક્શન લેવાનું છે. સો આઈ ગેટ 0 -1, સો +1,
Second element 7 minus 6, I get 1. And third element 10 minus 6, I get 4. So y bar minus z bar is equal to 1, 1, 4. Now in the next step, I take dot product of x bar minus z bar and y bar minus z bar. So x bar minus z bar dot y bar minus z bar is equal to minus 3, 3, 0 dot 1, 1, 4. એટલે કે પહેલાં આપણે ડોટ પ્રોડક્ટ પ્રમાણે ફર્સ્ટ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન કરીશું, પ્લસ સેકન્ડ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન કરીશું, એન્ડ ધેન થર્ડ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન કરીશું. સો હિયર આઈ ગેટ માઇનસ 3 × 1, સો માઇનસ 3, પ્લસ 3 × 1, સો આઈ ગેટ 3, પ્લસ 0 × 4, આઈ ગેટ 0. સો ઇન ધ લાસ્ટ આઈ ગેટ માઇનસ 3 + 3 ઇઝ ઇક્વલ ટુ 0. સો હિયર x bar minus z bar dot y bar minus z bar is equal to 0. Now I take another example of dot product. Here x bar is equal to I minus 2j plus 3k and y bar is equal to minus 2i plus 3j plus k. Now I want to find x bar plus y bar dot x bar minus y bar. એટલે કે એક્ઝામ્પલમાં તમને x bar અને y bar આ બંનેની વેલ્યુ આપેલી છે. x bar અને y bar આ બંનેની વેલ્યુ તમને IJK ફોર્મમાં આપેલી છે. ફર્સ્ટ વી કન્વર્ટ ધીસ વેલ્યુ ઇન XYZ ફોર્મ. સો હિયર x bar is equal to 1 − 2, 3. y bar is equal to માઇનસ 2, 3, 1. એટલે પહેલાં આપણે એક્સ બાર અને વાય બારની જે IJK ફોર્મમાં વેલ્યુ આપેલી હતી એને XYZ ફોર્મમાં કન્વર્ટ કરી. નાવ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ એક્સ બાર પ્લસ વાય બાર ડોટ એક્સ બાર માઇનસ વાય બાર. એટલે કે અહીંયા આપણે એક્સ બાર પ્લસ વાય બાર અને એક્સ બાર માઇનસ વાય બારનો ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવું છે. સો ફર્સ્ટ આઈ ફાઇન્ડ એક્સ બાર પ્લસ વાય બાર. સો આઈ ગેટ એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ટેક એડિશન ઓફ ધીસ ટુ વેક્ટર x bar plus y bar. So 1 − 2, 3 + −2, 3, 1. So I get is equal to −1, 1, and 4. Now I find x bar minus y bar. So here x bar minus y bar is equal to 1 − 2, 3 − −2, 3, 1. So here I take subtraction of these two vector. X bar minus y bar in there. આપણે વેક્ટર એક્સ બાર અને વાય બાર આ બંનેની બાદ બાકી કરીશું. સો આઈ ગેટ 1 − −2, સો 1 + 2, સો આઈ ગેટ 3. સેકન્ડ એલિમેન્ટ −2 − 3, આઈ ગેટ −5. થર્ડ એલિમેન્ટ 3 − 1, સો 2. સો હિયર એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ −1, 1, 4, એન્ડ એક્સ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 3 − 5, 2. નાવ આઈ ટેક ડોટ પ્રોડક્ટ ઓફ x bar plus y bar and x bar minus y bar. So x bar plus y bar dot x bar minus y bar is equal to −1, 1, 4 dot 3 − 5, 2. જ્યારે આપણે ડોટ પ્રોડક્ટ લઈશું ત્યારે પહેલાં ફર્સ્ટ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન એટલે −1નું મલ્ટિપ્લિકેશન 3 સાથે થશે. સો આઈ ગેટ −3. સેકન્ડ એલિમેન્ટ 1 એનું મલ્ટિપ્લિકેશન −5 સાથે થશે. સો આઈ ગેટ −5. અને થર્ડ એલિમેન્ટ 4 એનું મલ્ટિપ્લિકેશન 2 સાથે થશે. સો હિયર આઈ ગેટ −3, −5, + 8. સો ઇન ધ લાસ્ટ આઈ ગેટ એક્સ બાર પ્લસ વાય બાર ડોટ એક્સ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0. નાવ આઈ ટેક અનધર એક્ઝામ્પલ. હવે આપણે ડોટ પ્રોડક્ટના જ્યોમેટ્રિક મિનિંગ વિશે ચર્ચા કરીએ. હવે એનું જ્યોમેટ્રિક ડેફિનેશન આપણે જોઈએ કે જો બે વેક્ટર, અહીંયા તમને PPT ઉપર ફિગર આપેલી છે, અહીંયા બે વેક્ટર એ બાર અને બી બાર આ બંને વેક્ટર વચ્ચેનો એંગલ થીટા છે. સો હિયર એંગલ બિટવીન એ બાર એન્ડ બી બાર ઇઝ થીટા. નાઉ વી સી અન ટેલિસ્કોપ. સો હિયર એ બાર અને બી બાર આ બંને વેક્ટર વચ્ચેનો એંગલ થીટા છે. સો આઈ રાઇટ એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા.
આ જ્યોમેટ્રિક ડેફિનેશન છે કે એ બાર અને બી બાર વચ્ચેનો એંગલ જો થીટા હોય તો એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા. નાવ આઈ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ કોસ થીટા. સો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. એટલે કે બે વેક્ટર વચ્ચેનો જો તમારે એંગલ ફાઇન કરવો હોય તો એના માટેની ફોર્મ્યુલાથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. નાઉ સી ધીસ ઇન પીપીટી. સો હિયર ઇન પીપીટી ઇફ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર ઇઝ થીટા, ઇફ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર ઇઝ થીટા, ધેન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. એટલે કે જ્યારે તમારે બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન કરવો હોય તેના માટેની આ ફોર્મ્યુલા થઈ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. હવે આપણે આ જે જ્યોમેટ્રિક ડેફિનેશન છે એને બીજી રીતે જોઈએ. આપણે વી સીન ટેલિટોફ. સપોઝ ધીસ ઇઝ વેક્ટર એ બાર, ધીસ ઇઝ વેક્ટર બી બાર, ધીસ ઇઝ પોઈન્ટ એ ઓ, ધીસ વેક્ટર ઓ એ, this is a bar, this point b, this vector b bar, and the angle between these two vector is theta. Now here I, if the angle between these two vectors is theta, then I can write a bar dot b bar is equal to mod a bar mod b bar કોસ થીટા. એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા. નાવ આઈ ડ્રો પરપેન્ડિક્યુલર લાઇન ફ્રોમ ધીસ પોઈન્ટ બી, એન્ડ સપોઝ ધીસ પોઈન્ટ ઇઝ એમ, ધીસ પોઈન્ટ ઇઝ એમ, ધેન હિયર ઓ એમ ઇઝ ઇક્વલ ટુ ઓ એમ ઇઝ નથિંગ બટ પ્રોજેક્શન ઓફ બી બાર ઓન a bar. So here OM is equal to projection of b bar on a bar. Now here a bar dot b bar is equal to mod a bar mod b bar. From this figure cos theta is equal to nothing but OM upon OB. From the figure cos theta is equal to OM upon OB is equal to મોડ એ બાર. નાવ મોડ બી બાર ઇઝ ઇક્વલ ટુ ઓ બી ઇન્ટુ ઓ એમ અપોન ઓ બી. સો હિયર ઓ બી ઓ બી કેન્સલ. સો આઈ ગેટ એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર ઇન્ટુ ઓ એમ. સો એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ મોડ એ બાર and OM is equal to projection of B bar on A bar. So here this is the another definition, geometric meaning of A bar and B bar. So A bar dot B bar is equal to mod A bar into projection of B bar on A bar. Now we see the some properties on dot product. We see in PPT properties of dot product. First properties, A bar dot B bar is equal to B bar dot A bar. એટલે A bar dot B bar અને બી બાર ડોટ એ બાર આ બંને સરખા છે. નાવ વી સી હિયર ફર્સ્ટ પ્રોપર્ટીઝ અ ટેલિટોફ. વી સી ઓન ટેલિટોફ એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા is equal to, we can write mod b bar
mod a bar cos theta, but this thing nothing but b bar dot a bar. So I can write a bar dot b bar is equal to b bar dot a bar. This is first property. Now we see second property. If a bar and b bar are perpendicular, એટલે કે એ બાર અને બી બાર આ બંને વચ્ચેનો એંગલ 90 હોય, એ બાર અને તમને આપ્યું છે પીપીટીની ફિગરમાં કે એ બાર અને બી બાર એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એટલે કે એ બાર અને બી બાર આ બંને વચ્ચેનો એંગલ 90 છે. સો આઈ ગેટ હિયર ઇન ટેલ ઇટ ઓફ, ધીસ ઇઝ વેક્ટર એ બાર, ધીસ ઇઝ વેક્ટર બી બાર એન્ડ ધીસ ઇઝ એંગલ થીટા. Here theta is equal to a bar perpendicular to b bar. It means that theta is equal to 90. Now a bar dot b bar is equal to a bar dot b bar is equal to mod a bar mod b bar cos theta. But here theta is equal to 90. But when theta is equal to 90, this value is 0. Cos 90 is equal to 0. So I get mod A bar mod B bar into 0. So in the last I get A bar dot B bar is equal to 0. A bar dot B bar is equal to 0. Now we see on PPT ke A bar and B bar abanne ek bijane perpendicular vector hoy. So a bar perpendicular to b bar, then theta is equal to 90. Theta is equal to 90, then we see that a bar dot b bar is equal to 0. Like આપણે કહી શકીએ કે જો બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર 0 થાય. સો હિયર ઇફ ટુ વેક્ટર્સ આર પરપેન્ડિક્યુલર ધેન ધેટ ડોટ પ્રોડક્ટ ઇઝ 0, એટલે કે બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તેમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. વી સી અનધર એક્ઝામ્પલ. આઈ કન્સિડર ધીસ વેક્ટર એઝ આઈ યુનિટ વેક્ટર, ધીસ ઇઝ યુનિટ વેક્ટર જે, આ એક્સ એક્સની દિશામાં યુનિટ વેક્ટર છે, વાય એક્સની દિશામાં યુનિટ વેક્ટર છે, આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે. સો હિયર આઈ ડોટ જે ઇઝ ઇક્વલ ટુ 0. વી કેન સી હિયર આઈ ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ 1 0 0, j is equal to nothing but 0 1 0. So I dot j is equal to 0 plus 0 plus 0 is equal to 0. એટલે કે I અને j એકબીજાને પરપેન્ડિક્યુલર છે તો એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય છે. નાવ વી સી ઓન પીપીટી, I dot j is equal to 0, j dot k is equal to 0 and k dot I is equal to 0. એટલે કે I, j અને k એમના માટે ડોટ પ્રોડક્ટ આ રીતે આપણને મળશે, I dot j is equal to j dot k is equal to k dot I is equal to 0. Now we see another example on this topic, related topics. Here suppose if x bar and y bar, એક્સ બાર અને વાય બાર આ બંનેની વેલ્યુ રકમમાં તમને આપેલી છે, તમારે બતાવવાનું છે કે એક્સ બાર અને વાય બાર પરપેન્ડિક્યુલર છે. એક્સ બાર બરાબર તમને આઈ પ્લસ જે પ્લસ કે અને વાય બાર બરાબર 2i - j - k આપેલા છે, અને તમારે બતાવવાનું છે કે એક્સ બાર અને વાય બાર એકબીજાને પરપેન્ડિક્યુલર છે. એટલે કે એક્સ બાર અને વાય બાર એકબીજાને પરપેન્ડિક્યુલર છે એવું પ્રૂવ કરવા માટે વી સી ઇન ધ પ્રીવિયસ ટોપિક કે એક્સ બાર અને વાય બાર આ બંનેનો ડોટ પ્રોડક્ટ મારે 0 બતાવવું પડે. તો સૌથી પહેલાં તો આપણે એક્સ બાર અને વાય બારની જે આઈઝેડ ફોર્મમાં વેલ્યુ આપી છે, ફર્સ્ટ વી કન્વર્ટ ધીસ વેલ્યુ ઇન એક્સ વાય ઝેડ ફોર્મ. સો હિયર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 1 1 1, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 2 - 1 - 1. નાઉ આઈ વોન્ટ ટુ સે, મારે બતાવવું છે કે એક્સ બાર અને વાય બાર પરપેન્ડિક્યુલર છે, એટલે કે મારે બતાવવું છે કે એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0. સો આઈ ટેક ડોટ પ્રોડક્ટ ઓફ ધીસ ટુ વેક્ટર. સો એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ
1 1 1 dot 2 minus 1 minus 1. So I get 2 minus 1 minus 1. So I get 2 minus 2 is equal to 0. Like x bar and y bar, a banana dot product 0 thai je. Like x bar perpendicular to y bar. Like x bar and y bar ek bijane perpendicular je. Now, એટલે કે a bar અને b bar જો એકબીજાને પેરેલલ હોય તમને આ રીતનું આપીએ કે this is a bar vector and this is vector b bar so here a bar parallel to b bar એટલે કે a bar અને b bar એકબીજાને સમાંતર છે હવે a bar અને b bar એકબીજાને પેરેલલ હોય તો theta is equal to 0 theta નું માપ 0 થાય now a bar dot b bar is equal to mod a bar mod b bar cos theta but theta is equal to 0 so cos 0 is equal to 1 so I get a bar dot b bar is equal to mod a bar into mod b bar at like a be vector ek bijane parallel hoy to a bar dot b bar is equal to mod a bar mod b bar we see in the ppt here a bar and a b bar ek bijane parallel che theta barabar 0 che to a bar dot b bar is equal to mod a bar mod b bar now for unit vector I j k I dot I is equal to j dot j is equal to k dot k is equal to 1 અલે યુનિટ વેક્ટર i j ને k માટે i dot i બરાબર 1 થાય છે વી સી ઓન ટેલિટ ઓફ i dot i i dot i is equal to we use this formula so I get mod i into cos theta but mod I is equal to 1 here mod I is equal to 1 અને i અને i વચ્ચેનો એંગલ થીટા બરાબર 0 છે અને cos 0 is equal to 1 સો ઇન ધ લાસ્ટ i get i dot i is equal to 1 સિમિલરલી j dot j is equal to j dot j is equal to k dot k is equal to 1 આ જ વસ્તુને આપણે બીજી રીતે પણ બતાવી શકીએ આઈ ડોટ આઈ અન અધર વે આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 100 ડોટ 100 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0 પ્લસ 0 એન્ડ ઇન ધ લાસ્ટ આઈ ગેટ ઇઝ ઇક્વલ ટુ 1 સો આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 a bar dot a bar is equal to mod a bar is to square એટલે કે આપણે પ્રૂવ કર્યું કે a bar અને b bar જે એકબીજાને પેરેલલ હોય તો આપણે બતાવ્યું વી સી ઓન ટેલિટ ઓફ a bar dot b bar વી સી ઓન ટેલિટ ઓફ a bar dot b bar is equal to mod a bar mod b bar if I put b bar is equal to a bar take b bar is equal to a bar so I get a bar dot a bar is equal to mod a bar raised to square similarly I can write x bar is equal to mod x bar raised to square એટલે કે આ જે ફોર્મ્યુલા છે now see on ppt a bar dot a bar is equal to mod a bar is to square અથવા તો x bar is equal to mod x bar is to square આ જે ફોર્મ્યુલા છે એનો આપણે એક્ઝામ્પલની અંદર ઉપયોગ કરીશું એક્ઝામ્પલ ગણવા માટે now we see example if x bar is equal to 1 minus 1 0 y bar is equal to 1 0 1 then find the angle between x bar and y bar
એટલે કે એક્ઝામ્પલની અંદર તમને એક્સ બાર અને વાય બાર બંનેની વેલ્યુ આપેલી છે. યુ હેવ ટુ ફાઇન્ડ એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર એક્સ બાર એન્ડ વાય બાર. હવે એક્સ બાર અને વાય બાર વચ્ચેના એંગલ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા આપણે ચર્ચા કરી. વી સી એન પીપીટી સોરી ટેલિટોપ વી સી ઓન ટેલિટોપ એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ બાર મોડ વાય બાર કોસ થીટા. ધેરફોર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ડોટ વાય બાર અપોન મોડ એક્સ બાર મોડ વાય બાર. એટલે કે બે વેક્ટર એક્સ બાર અને વાય બાર વચ્ચેનો જો તમારે એંગલ ફાઇન્ડ કરવો હોય તો તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. હવે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો હોય તો યુ હેવ ટુ ફાઇન્ડ ધીસ ટુ વેલ્યુ. ફર્સ્ટ તમારે એક્સ બાર ડોટ વાય બાર ફાઇન્ડ કરવા પડે અને સેકન્ડની અંદર તમારે મોડ એક્સ બાર એન્ડ મોડ વાય બાર ફાઇન્ડ કરવા પડે. એટલે કે બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો સૌથી પહેલાં તમારે એક્સ બાર અને વાય બાર રકમ આપેલા હોય તો યુ હેવ ટુ ફાઇન્ડ એક્સ બાર ડોટ વાય બાર એન્ડ નેક્સ્ટ સ્ટેપ યુ હેવ ટુ ફાઇન્ડ મોડ એક્સ બાર એન્ડ મોડ વાય બાર એન્ડ પુટ ધીસ વેલ્યુ ઇન ધ ફોર્મ્યુલા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ડોટ વાય બાર અપોન મોડ એક્સ બાર મોડ વાય બાર. નાવ સી ઓન પીપીટી. એક્સ બાર અને વાય બાર વચ્ચેનો એંગલ મારે ફાઇન્ડ કરવો છે. આપણે ટેલિટોપ ઉપર ચર્ચા કરીએ પ્રમાણે ફર્સ્ટ વી ફાઇન્ડ એક્સ બાર ડોટ વાય બાર. સો ફર્સ્ટ આઈ ફાઇન્ડ એક્સ બાર ડોટ વાય બાર. એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન ઝીરો ડોટ વન ઝીરો વન. સો આઈ ગેટ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ઝીરો પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન. નાવ ઇન ધ નેક્સ્ટ સ્ટેપ આઈ ફાઇન્ડ મોડ એક્સ બાર. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન ઝીરો ધેન મોડ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ રૂટ વન પ્લસ વન પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ. સિમિલરલી વાય બાર ઇઝ ઇક્વલ ટુ વન ઝીરો વન ધેન મોડ વાય બાર ઇઝ ઇક્વલ ટુ રૂટ વન પ્લસ ઝીરો પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ. નાવ પુટ ધીસ વેલ્યુ ઇન ધ ફોર્મ્યુલા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ડોટ વાય બાર અપોન મોડ એક્સ બાર મોડ વાય બાર. રાઇટ ડાઉન ધ વેલ્યુઝ. સો આઈ ગેટ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ ટુ ઇન ટુ રૂટ ટુ. સો આઈ ગેટ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ. નાવ વી સીન ટેલિટોપ. હિયર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ બટ વી નો દેટ કોસ ફાઇવ બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ. સો ફ્રોમ ધીસ આઈ કેન રાઇટ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઇવ બાય થ્રી. આઈ રાઇટ થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઇવ બાય થ્રી. સો ઇન ધ વીસીઅન પીપીટી હિયર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ. સો આઈ ગેટ થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઇવ બાય થ્રી. એટલે આ રીતે તમને પરીક્ષાની અંદર જીટીયુમાં બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનું પૂછાય છે. સો આ રીતે તમારે એ એંગલ ફાઇન્ડ કરવાનો છે. નાવ વી સી અનધર એક્ઝામ્પલ. ઇફ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થ્રી આઈ પ્લસ ટુ જે માઇનસ કે એન્ડ વાય બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ પ્લસ થ્રી જે પ્લસ ટુ કે ફાઇન્ડ ધ એંગલ બિટવીન એક્સ બાર એન્ડ વાય બાર. એક્ઝામ્પલની અંદર યુ હેવ ગિવન ધ વેલ્યુ એક્સ બાર એન્ડ વાય બાર. તમારે બે વેક્ટર વચ્ચેનો એંગલ થીટા ફાઇન્ડ કરવાનો છે. સો ફર્સ્ટ એક્સ બાર અને વાય બાર એની વેલ્યુ જે આઈઝેડ ફોર્મમાં આપેલી છે ફર્સ્ટ વી કન્વર્ટ ઇન ટુ એક્સ વાય ઝેડ ફોર્મ. સો આઈ ગેટ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થ્રી ટુ માઇનસ વન વાય બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થ્રી ટુ. નાવ ફર્સ્ટ આઈ ફાઇન્ડ એક્સ બાર ડોટ વાય બાર. સો હિયર એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ થ્રી ટુ માઇનસ વન ડોટ માઇનસ વન થ્રી ટુ. સો આઈ ગેટ માઇનસ થ્રી પ્લસ સિક્સ માઇનસ ટુ. સો આઈ ગેટ વન. નાવ ઇન ધ નેક્સ્ટ સ્ટેપ આઈ ફાઇન્ડ મોડ એક્સ બાર એન્ડ મોડ વાય બાર. સો હિયર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થ્રી ટુ માઇનસ વન. સો મોડ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ રૂટ નાઇન પ્લસ ફોર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ રૂટ ફોર્ટીન.
Now y bar is equal to minus 1, 3, 2. Then mod y bar is equal to root 1 plus 9 plus 4 is equal to root 14. Now put this value in the formula. Cos theta is equal to x bar dot y bar upon mod x bar mod y bar. Apne x bar dot y bar, mod x bar and mod y bar. Any value find kari chhe. Put this value in this formula. So I get cos theta is equal to 1 upon root 14 into root 14. So I get cos theta is equal to 1 upon 14. And so theta is equal to cos inverse 1 upon 14. એટલે જીટીયુની એક્ઝામની અંદર બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો એક્ઝામ્પલ પૂછાય છે તો એને આ રીતે તમારે ગણવાનું છે એક્ઝામ્પલને યુ હેવ ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ ઇન ધીસ વે નાઉ વી સી અનધર એક્ઝામ્પલ ઇફ મોડ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ વાય બાર ધેન પ્રૂવ દેટ એક્સ બાર પ્લસ વાય બાર એન્ડ એક્સ બાર માઇનસ વાય બાર આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર એટલે કે એક્ઝામ્પલની અંદર તમને મોડ એક્સ બાર અને મોડ વાય બાર બંનેની વેલ્યુ ઇક્વલ આપેલી છે મોડ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ વાય બાર તમારે ફાઇન્ડ કરવાનું છે કે એક્સ બાર પ્લસ વાય બાર અને એક્સ બાર માઇનસ વાય બાર એકબીજાને પરપેન્ડિક્યુલર છે સો યુ હેવ ટુ પ્રૂવ દેટ ડોટ પ્રોડક્ટ ઓફ એક્સ બાર પ્લસ વાય બાર એન્ડ એક્સ બાર માઇનસ વાય બાર ઇક્વલ ટુ ઝીરો ફર્સ્ટ યે વી નોટ દેટ હિયર ફર્સ્ટ વી નોટ દેટ x bar dot y bar is equal to y bar dot x bar. એટલે કે x bar અને y bar નો ડોટ ગુણાકાર y bar અને x bar નો ડોટ ગુણાકાર બરાબર થાય અને આ પ્રોપર્ટીઝમાં આપણે જોઈ ગયા કે x bar dot x bar is equal to mod x bar raised to square. એટલે આ બંને વસ્તુનો આપણે એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાના છે. આ એક્ઝામ્પલની અંદર મારે x bar plus y bar અને x bar minus y bar આ બંનેનો ડોટ પ્રોડક્ટ ઝીરો બતાવવાનો છે. તો ફર્સ્ટ આઈ ટેક ડોટ પ્રોડક્ટ ઓફ x bar plus y bar and x bar minus y bar. See in tally top x bar plus y bar. See in tally top x bar plus y bar dot x bar minus y bar. So here first I take x bar dot x bar, x bar dot x bar, then I take x bar, no dot gunakar minus y bar, so I get minus x bar dot y bar, then I take y bar dot x bar plus y bar dot x bar, then I take y bar dot minus y bar, so get minus y bar dot y bar. Here I use the notice from me like okay x bar dot y bar and y bar dot x bar ni value same thing. So here I write down y bar dot x bar ni jagah write down x bar dot y bar. So I get x bar dot x bar minus x bar dot y bar plus x bar dot y bar minus y bar dot y bar. Now see on PPT now. So here x bar plus y bar dot x bar minus y bar. So I get x bar minus x bar dot y bar plus y bar dot x bar minus y bar dot y bar. So I get x bar plus x bar minus x bar bar minus y bar dot y bar. એટલે પ્લસ x bar dot y bar અને માઇનસ x bar dot y bar કેન્સલ થશે. સો આઈ ગેટ x bar minus y bar dot y bar. But we see that x bar dot x bar is equal to mod x bar is to square and y bar dot y bar is equal to mod y bar is to square. So in the last I get mod x bar is to square minus mod y bar is to square. But mod x bar is equal to mod y bar. So I get is equal to 0. Now we see the another example on tally top. If mod x bar plus y bar is equal to mod x bar minus y bar, then prove that x bar dot y bar is equal to 0. Like mod x bar plus y bar and mod x bar minus y bar, a banneni value tamne equal aapeli che. Tamare prove karvanu che x bar and y bar no dot product 0 thai. So here first
mod x bar plus y bar is equal to mod x bar minus y bar. Now take square on the both side, so I get mod x bar plus y bar raised to square is equal to mod x bar minus y bar raised to square. Now we see that x bar dot x bar is equal to mod x bar raised to square. So here use this property, so I get mod x bar plus y bar raised to square, and is equal to x bar plus y bar dot x bar plus y bar is equal to x bar minus y bar dot x bar minus y bar. Now x bar plus y bar and a dot product x bar plus y bar sathe kariye, so I get x bar dot x bar plus x bar dot y bar plus y bar dot x bar plus y bar dot y bar is equal to x bar dot x bar minus x bar dot y bar minus y bar dot x bar plus y bar dot y bar. So in the last step I get mod x bar dot x bar, so I get mod x bar is to square. Now x bar plus y bar dot x bar plus y bar, so I get 2x bar dot y bar, and y bar dot y bar I get plus mod y bar is to square is equal to x bar dot x bar, so I write down mod x bar is to square minus 2 time x bar dot y bar plus mod y bar is to square. હવે mod x bar is to square અને mod y bar is to square બંને સાઇડ કેન્સલ થશે. So in the last step, next step, I get 2x bar dot y bar plus 2x bar dot y bar is equal to 0. So I get 4x bar dot y bar is equal to 0. And so in the next, I get x bar dot y bar is equal to 0. Now we see another example on PPT. For what value of r, the vectors 2i minus 3j plus 5k and ri minus 6j minus 8k are perpendicular. એટલે કે r ની કઈ વેલ્યુ માટે આ બંને વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર થાય. આ ટાઈપના એક્ઝામ્પલ તમને જીટીયુમાં પૂછાવતા પૂછાય છે કે બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો એના પરથી યુ હેવ ટુ ફાઇન્ડ વન અનનોન. અહીંયા તમને પહેલું જે વેક્ટર છે એને આપણે a બાર નામ આપીએ, સેકન્ડ વેક્ટર છે એને આપણે b બાર નામ આપીએ. તો હિયર a બાર ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ 3j પ્લસ 5k એન્ડ b બાર ઇઝ ઇક્વલ ટુ ri માઇનસ 6j માઇનસ 8k. હિયર a બાર એન્ડ b બાર એની વેલ્યુ iz કે ફોર્મમાં આપેલી છે. સો ફર્સ્ટ વી કન્વર્ટ ધીસ વેલ્યુ ઇન xyz ફોર્મ. સો a બાર ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 5 એન્ડ b બાર ઇઝ ઇક્વલ ટુ r માઇનસ 6 માઇનસ 8. નાઉ ઇફ a બાર એન્ડ b બાર આર પરપેન્ડિક્યુલર, કે જો a બાર અને b બાર પરપેન્ડિક્યુલર હોય તો ઇફ a બાર પરપેન્ડિક્યુલર ટુ b બાર તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થશે. a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0. સો આઈ ગેટ a બાર ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 5 એન્ડ b બાર ઇઝ ઇક્વલ ટુ r માઇનસ 6 માઇનસ 8. નાઉ a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0, સો આઈ ગેટ 2 માઇનસ 3 5 ડોટ r માઇનસ 6 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. સો આઈ ગેટ 2r, હવે આ બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ લઈએ, સો 2r પ્લસ 18 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 0. સો આઈ ગેટ 2r માઇનસ 22 ઇઝ ઇક્વલ ટુ 0. સો 2r ઇઝ ઇક્વલ ટુ 22 એન્ડ સો r ઇઝ ઇક્વલ ટુ 11. એટલે આ રીતે તમને બે વેક્ટર પરપેન્ડિક્યુલર આપેલા હોય તો એના પરથી તમે એક વેલ્યુ અનનોન વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો. વી સી અનધર એક્ઝામ્પલ ઓન પીપીટી. ઇફ ધ વેક્ટર્સ એ બાર ઇઝ ઇક્વલ ટુ એમ આઈ માઇનસ 2j પ્લસ કે એન્ડ બી બાર ઇઝ ઇક્વલ ટુ 2 એમ આઈ પ્લસ એમ જે માઇનસ 4k આર પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર, ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એમ. એટલે કે અહીંયા તમને બે વેક્ટર એ બાર અને બી બાર આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર આપેલા છે, એના પરથી તમારે એમની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલે પહેલા વેક્ટર એ બારને આઈઝે કે ફોર્મ છે, ફર્સ્ટ આઈ કન્વર્ટ ઇન એક્સ વાય ઝેડ ફોર્મ. સો હિયર એ બાર ઇઝ ઇક્વલ ટુ એમ
minus 2, 1, and b bar is equal to 2m, m, and minus 4. Now here a bar and b bar are perpendicular, so I get here a bar and b bar are perpendicular, a bar perpendicular to b bar, so I can write a bar dot b bar is equal to 0. Like a bar and a b bar abandon a dot product 0, so I get m minus 2 1 a bar dot 2 m minus 4 is equal to 0. Like a bar and a b bar abandon a dot product 0, a bar na ghatak che m minus 2 1 dot 2 m and minus 4 is equal to 0. Now take dot product, so I get 2 m square minus 2 m minus 4 is equal to 0. Now divide this equation by 2, so I get m square minus m minus 2 is equal to 0. એટલે કે હવે આપણે એના ફેક્ટર પાડીએ, m square minus m minus 2 એના ફેક્ટર પાડીએ, so I get m plus 1 into m minus 2 is equal to 0. So I get m plus 1 is equal to 0 and m minus 2 is equal to 0. So I get m is equal to minus 1 and m is equal to 2. So in this lecture, we see about the product of vector. At like a product of vector bari thi sake, like dot product and a cross product. Apne dot product kari thi sake, ena vishe charcha kari. આપણે એ પણ જોયું કે બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ લઈએ તો જે વેલ્યુ મળે છે આપણને સ્કેલર મળે છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું કે ડોટ પ્રોડક્ટનું જ્યોમેટ્રિક મિનિંગ શું થાય, કે એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા. એના પરથી આપણે એની પ્રોપર્ટી વિશે પણ ચર્ચા કરી કે એ બાર ડોટ બી બાર અને બી બાર ડોટ ઈ બાર આ બંને સરખા થાય છે. આ ઉપરાંત આપણે જોયું કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 એટલે કે એ બાર અને બી બાર એકબીજાને જો પરપેન્ડિક્યુલર હોય તો એમનો ડોટ પ્રોડક્ટ 0 થાય, સો એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 ઇફ એ બાર પરપેન્ડિક્યુલર ટુ બી બાર. આપણે અનધર પ્રોપર્ટી વિશે પણ ચર્ચા કરી કે ઇફ એ બાર પેરેલલ ટુ બી બાર ધેન એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર. આ ઉપરાંત આપણે એ પણ ચર્ચા કરી કે આઈ ડોટ આઈ આઈ ડોટ જે આઈ ડોટ કે એની વેલ્યુ શું થાય એના વિશે પણ ચર્ચા કરી. આઈ અને જે એકબીજાને પરપેન્ડિક્યુલર છે એટલે આઈ ડોટ જે એની વેલ્યુ 0 થાય. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોડક્ટ ઓફ વેક્ટરનો બીજો પાર્ટ જોઈશું કે બે વેક્ટરનું પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ પણ કરી શકાય અને એમનો ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે થાય એના વિશે આપણે ચર્ચા લાસ્ટ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. થેન્ક યુ.